સુરતના વરાછા વિસ્તારની 38 વર્ષીય પડીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેનો ફોટો મોર્ફ કરી વિમર્શ ફોટો મૂકનાર જામનગરના તરુણની સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. પરિણીતાને તેના ફેસબુક એકાઉન્ટમાં પાસવર્ડ તરીકે પોતાનો મોબાઈલ નંબર રાખ્યો હતો અને મોબાઈલ નંબર એકાઉન્ટની વિગતોમાં પણ હતો. તેથી તરુણે તિખડ કરતા મોબાઈલ નંબર પાસવર્ડમાં નાખતા એકાઉન્ટ સરળતાથી ખુલતા હેંક કરી ફોટો મોર્ફ કરી બિમસ્સ ફોટો પોસ્ટ કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત વરાછા વિસ્તારમાં રહેતો 38 વર્ષીય પરિણીતો મેઘના 4 વર્ષ અગાઉ પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપતા તે ઉપયોગ કરતી હતી. દરમિયાન ગત 26 મેના રોજ મેઘનાને પતિએ પૂછ્યું હતું કે તારા ફેસબુક એકાઉન્ટની સ્ટોરીમાં તારા બિમસ્સ ફોટા કેમ મૂકે છે. મેઘનાએ ફોટા મૂક્યાનો ઇનકાર કરતા તેના પતિએ ફોટા બતાવ્યા હતા અને તેના ફોટો મોર્ફ કરીને કોઈએ મૂક્યા હતા. મેઘનાએ ફેસબુક એકાઉન્ટ રિકવર કરવા પ્રયાસ કરતા એકાઉન્ટ રિકવર થયું ન હતું. આથી એકાઉન્ટ હેક થઈ હોવાની જણાતા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આજ રોજ અજયના વિરુદ્ધ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ આધારે ફેસબુક એકાઉન્ટ હેક કરીને મેઘનાનો ફોટો મોર્ફ કરી બિમસ્સ ફોટો મૂકનાર જામનગરના 16 વર્ષના તરુણની અટકાયત કરી હતી. જામનગરમાં ખોજા નાકા ખલીફા મસ્જિદ પાસે રહેતો અને ધોરણ 8 અભ્યાસ લોકડાઉનમાં પડતો મૂકી હાલ પિતાની સાથે ચિકનની દુકાનમાં મદદ કરતા તરુણની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે તિખડ કરવા પરિણીતાનું એકાઉન્ટ ખોલી તેમાં લખેલો મોબાઈલ નંબર પાસવર્ડમાં નાખ્યો. તે સાથે જ એકાઉન્ટ ખુલતા તેણે હેક કરીને ફોટો મર્ફ કરી બિમસ્સ ફોટો પોસ્ટ કર્યો હતો. બાદમાં તેણે પાસવર્ડ બદલી નાખ્યો હતો. વધુ તપાસ પીઆઈ ડીકે પટેલ કરી રહ્યા છે.